નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. નરેન્દ્ર મોદી 9 જૂને રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેશે. આજે એનડીએની બેઠકમાં મંત્રાલય ફાળવણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુએ પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના આમંત્રણનો સ્વીકાર કર્યો. દેશની સૌથી મોટી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન. દેવેન્દ્ર ફડણવીસને પક્ષનો આદેશ, રાજીનામાની વાત એક બાજુ મૂકીને કામ કરો. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ નોકરી માટે જમીન કેસમાં સીબીઆઈ અંતિમ ચાર્જશીટ દાખલ કરશે. સુરતમાં વહેલી સવારથી કતારગામ, ડભોઈ, અડાજણ, રાંદેર, આઠવા ગેટ, રિંગરોડ, વરાછા જેવા વિસ્તારમાં વરસાદ. અમદાવાદમાં આગામી 10 જૂનથી 4 દિવસ વરસાદની આગાહી. ગેરકાયદેસર ગેમ ઝોનને નિયમબદ્ધ કરવાની ભલામણ કરનાર ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની રાજકોટ અગ્નિકાંડમાં પૂછપરછ શરૂ. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને વાવાઝોડીની સંભાવનાને જોતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડને 84 રનથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી. દેશ વિદેશની મહત્વની અપડેટ્સ અને માહિતીસભર વિડીયો માટે હમણાં જ અમને ફોલો કરશો. નમસ્કાર.